नंबर एक, नो एडवाइस। आ टंग ने जो गार्डन बनावी हो तो नो एडवाइस। हवे खरो मुद्दो शुरू थाय छे, नो नेगेटिव। आ जीभ थी क्यारे नबळा शब्दो नहीं बोलो। આનું પેટ બહુ મોટું છે, સેકન્ડ પોઈન્ટનું પેટ બહુ મોટું છે, હું દારૂ તો એક કલાક ચલાવી શકીશ, છતાં પણ સ્પીડમાં જઉં છું, નો નેગેટિવ। ઘણા માણસને સાચું બોલવાની આદત હોય છે, પણ કેવું બોલે ખબર, વાંકું બોલતા હોય છે। વાંકું એટલે એ મમ્મીને, મમ્મીને કહેવા, મારા પપ્પાની વાઈફ જરા અહીંયા આવજે। હવે આ સાચું છે, પણ સાચું છે કેવું એમ કહી શકાય ખરું, વાંકું છે। ઘણા સીધું ના બોલે, ઊંધું બોલે, વાંકું બોલે, બોલે સાચું, પણ જેનાથી બીજાને દુઃખ થાય એવું સાચાને પણ જ્ઞાનીઓ સાચું નથી કહેતા। કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી યોગશાસ્ત્રમાં લખે છે, ન સત્યમ અભી ભાષે તો પર પીડા કરમ વચ। એ સાચું પણ સાચું નથી, જો સાચું બોલવાથી બીજાને દુઃખ થતું હોય। કોઈ માણસને આંખ ન હોય તો કાણો કહેવાય કે ના કહેવાય? જેને આંખ ન હોય એના માટે ડિક્શનરીમાં શબ્દ છે કાણો, પણ કાણો કહેવાય? કાણો કહેવાથી એને દુઃખ થાય કે ન થાય? એટલા માટે દસવૈકાલિકમાં લખ્યું, સ્વયંભવ સુરી મહારાજે આગમની અંદર, કાણગમ કાણજેત્ય, પંડગમ પંડગેત્ય, વાહિમમ વાવી રોગીતી, તેને ચોરેતી ના વહે, કાણાને કાણો ન વકહીએ, કડવા લાગે વેણ, ધીરે રહીને પૂછીએ, સિદ્ધ ગુમાવ્યા ભાઈ તમારી આંખો કેમ ચાલી ગઈ છે, પ્રેમથી પૂછવાનું હોય। અરે ચોરને પણ ચોર કહેવાની ના પાડી છે, કાણાને કાણો ન કહેવાય, ચોરને ચોર ન કહેવાય, રોગીને રોગી ના કહેવાય। તું તો સાવ રોગીઓ છે રોગીઓ, જ્યારે ને ત્યારે તું માંદો ને માંદો, આમ કયો તું વધારે માંદો પડી જાય નહીં નહીં કહેવાય। આ દેશમાં એક સંસ્કૃતિ હતી, અહીંયા નબળા શબ્દો નહોતા બોલાતા, અહીંયા નિષેધવાચક શબ્દો નહોતા બોલાતા, અહીંયા વિરોધવાચક શબ્દો નહોતા બોલાતા, અહીંયા વિદ્રોહવાચક શબ્દો નહોતા બોલાતા, અને અહીંયા હિંસાત્મક શબ્દો નહોતા બોલાતા। મેં પાંચ પોઈન્ટ તમને કીધા છે, નબળા, નિષેધ, વિરોધ, વિદ્રોહ અને હિંસા, આવા તમારા ભાષામાં આવા શબ્દો નહીં આવવા જોઈએ। અને આપણી એક પરંપરા હતી, આપણી એક સંસ્કૃતિ હતી કે ક્યારેક શબ્દોના પ્રયોગ ભલે કદાચ જુદા કરીએ, અર્થઘટન આ થતું હોય, પણ શબ્દો સીધે સીધા એવા નતા બોલાતા। એક્ઝામ્પલ આપું, તમે સાંજના સમયે દેરાસરમાં જાઓ છો, આજે જરાક મોડા પડી ગયા, પૂજારી તમને રસ્તામાં મળ્યા, તમે રોજ આરતી વખતે હાજર રહેતા હતા, આરતી પછી તરત જ દેરાસર, તમને રસ્તામાં પૂજારી મળે, તમે શું કહો, પૂજારી ભાઈ દેરાસર શું થઈ ગયું, બંધ થઈ ગયું કે માંગલિક થઈ ગયું? અચ્છા માંગલિક કા અર્થ ક્યાં વો બોલીએ, બંધ જ કે બીજું કઈ? પણ દેરાસર ક્યારે બંધ ન થવું જોઈએ, માટે બંધ કરવા છતાં પણ શબ્દનો પ્રયોગ શું બોલાય? અમે ડીસામાં ચોમાસું કર્યું, સાંજે રાત્રિ પ્રવચન રહેતા એક છોકરાને મેં પૂછ્યું, કેમ મોડો? મને કે આજે મેં દુકાન મોડી વધાવી છે। વધાવી? હું એ વિચારું, વધાવી એટલે ચોખાથી વધાવવાની હોય, એટલે રોજ સાંજે તું વધાવે છે? મને કે વધાવી એટલે બંધ કરે, શટર પાડે ને, તો દુકાન બંધ થઈ, પણ બંધ થઈ એવું નહોતું બોલાતું, શું બોલાતું તું? વધાવી અથવા વસ્તી કરી, બોલાય છે? કોની તે બોલાય છે, જરા વસ્તી કરી જરા બોલો તો, સરસ, વેરી ગુડ। આ બધું ઇંગ્લિશમાં નહીં મળે, ઇંગ્લિશમાં તો શટર પાડ, શટર પાડ, શટર, એક જ શબ્દ છે। આ ગુજરાતી છે, એની અંદર જો ભાષાનો અદ્ભુત વૈભવ છે। અહીંયા દેરાસર માંગલિક થયું, નો નેગેટિવ, દુકાન ક્યારે બંધ ન કરાય, બંધ કોની થઈ કહેવાય ખબર છે? જે ઉઠી ગયો હોય ને એની બંધ થાય, આપણે બંધ શબ્દ પણ ન બોલાય, કારણ કે શબ્દની પણ એક અસર હોય છે, ઇફેક્ટ, એના પણ એક આંદોલન હોય છે। ચલો હજી તમને દુકાન અને દેરાસરનું આવડે છે, ઉપાશ્રયનું આવડે, માની લો કે આપણે ચિંતામણીના ઉપાશ્રયની આજુબાજુની જગ્યા આપણે નવી લીધી છે, અને ભવિષ્યમાં આનાથી પણ એવો મોટો ઉપાશ્રય થાય કે આપણા કમ્યુનિટીના ભાડુતી હોલ લેવા જ ના પડે, જાણે કે કોઈ જરૂરત બી ના પડે, આપણા હોલની અંદર આપણે 5-5 હજાર માણસને કેમ ન સમાવી શકીએ,
આજે આ સભાની અંદર ઘણાને આવવું છે, પણ પાસ ખતમ થઈ ગયા એ લોકોને આપણે અંદર નથી સમાવી શકતા. તો એ ઉપાશ્રય નવો કરવો હોય તો જૂનાને શું કરવું પડે બોલો તો, ગુજરાતીમાં બોલો. રિનોવેટ બિનોવેટ નહીં લાવો, પાછા ઇંગ્લિશમાં ગયા. ઉપાશ્રયને શું કરવો પડે? ડિમોલિશ. યસ એક્ઝેક્ટ, ઉતારવો પડે. આ બધું મગજમાં ઉતારજો. હા, આવતા રવિવારે કદાચ આ બધું પૂછાય એવું છે. ઉપાશ્રય તોડી નાખ્યું ન કહેવાય, ઉપાશ્રયને શું કર્યું કહેવાય? તમને ખબર છે, ક્યારેક તમારી મમ્મી, ક્યારેક તમારી બેન, ક્યારેક તમારી વાઈફ રસોડાની અંદર સબ્જી શું કરે છે? સબ્જી કો સુધાર રહી હૈ, સબ્જી કો સમાર રહી હૈ, ભાજીને સમારે છે. શાક સમારવું બોલાય, શાક સુધારવું બોલાય, શાકને કાપવું ના બોલાય. ક્યોંકિ સબ્જી કો કભી કાટા નહીં જાતા. તમને નહીં ખબર હોય, બિહાર બંગાળ કલકત્તાની આજુબાજુમાં એક એરિયો છે અને એમાં હજારો જૈનો વસે છે કે જેઓ મૂળભૂત મહાવીર સ્વામીથી પરંપરામાં ચાલી આવ્યા છે. આજે એમને શરાક કહેવાય છે, એક જમાનામાં એમને શ્રાવક કહેવામાં આવતા હતા. અદ્ભુત પરંપરા છે એમની. કલ્પેશભાઈએ જેવી રીતના કુંભ રાશિ સાથે એમનો સારો મેળ છે, સાધર્મિકો ઉપર જેમ કામ કર્યું ને, એમ હજારો શરાક જાતિના એ શ્રાવકોને મૂળભૂત પરંપરામાં જોડવા માટે એમણે ગયા વર્ષે 1,08,00,000 રૂપિયાનું યોગદાન આપ્યું છે. એના દ્વારા આપણે હજારો જૈન ધર્મને વિસરી ચૂકેલા પણ જીવનમાં જૈન ધર્મને ઉતારનારા એવા ભૂલાઈ ગયેલા, વિસરાઈ ગયેલા આપણી જૂની શ્રાવકોની પરંપરાને જીવિત કરે છે. આજે પણ એ લોકો શરાક કહેવાય છે. આજે પણ એમના કુળ દેવતાના નામ આદિનાથ છે, નેમિનાથ છે. આજે પણ દિવાળીના દિવસ આવે છે ને ત્યારે એ લોકો એક લાકડું સળગાવે અને પછી ગામ બહાર જઈ અને ત્યાં મૂકી આવે છે. આ કોની યાદમાં ખબર છે? બિહારની અંદર પાવાપુરીમાં મહાવીર નિર્વાણ પામ્યા, અગ્નિદાહ અપાયો એની યાદમાં આજે પણ એક લાકડું જલાવવામાં આવે અને ગામની બહાર મૂકવામાં આવે છે. આવા સરાક જાતિના 5,000 જણા ભેગા થાય, બપોરના ટાઈમે જમવાનું પ્રસંગ હોય, રોટી રોટા બની ગયા અને સબ્જી બની રહી છે અને સબ્જી 5,000ની જ્યારે બનતી હોય અને રસોડામાં આવીને કોઈ અજાણ્યો માણસ ખાલી એટલું જ બોલે, સબ્જી તો કાઢ દીયા આટલું બોલે ને, તે 5,500ના સબ્જીને ઉઠાવી ફેંકી દેવામાં આવે છે. જે સબ્જી માટે કાટા શબ્દનો પ્રયોગ થાય એ સબ્જી હવે અમારા પેટમાં જઈ ન શકે. શબ્દની તાકાત છે, એની પણ એક અસર થતી હોય છે. કાટા કિસકો કાટા જાતા હૈ? કોઈ જીવ કો કાટા જાતા હૈ, સબ્જી કો કાટા નહીં જાતા. સબ્જી કો સમારા જાતા હૈ, સબ્જી કો સુધારા જાતા. શબ્દની તાકાત છે, ખબર છે. તમારા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય, 2 કલાક બેઠા પછી એ પાછા જતા હોય, તમે એને ગેટ સુધી વળાવવા ગયા, પછી શું બોલો? રેવા દો ને, બાય બોલો છો ને પાછા આવજો બોલો છો. ત્યાં ડોહીઓ પણ બોલતી થઈ ગઈ છે ફોન પર એના દીકરાને, બાય. હું બાય? 70 વર્ષની તું થઈ જા, હવે તો દીકરાને બાય કરવાનું બંધ કર. મને એક ભાઈ કહેતા હતા કે મારા સાહેબ, હું પરદેશમાં જયારે પ્રદૂષણ કરાવવા જાઉં ને ત્યારે કમાલ હોય, પ્રદૂષણ તો થઈ જાય પછી એ લોકો અમને એના ઘરે લઈ જાય કે ભાઈ અમારા ઘરે આવો, હવે તો પાછા તમે ઇન્ડિયામાં જશો, ઇન્ડિયામાં જશો. હવે ઇન્ડિયામાં ગયા પછી પાછા ક્યારે આવશો? એટલે અમારા ઘરે આવો, અમારી ન્યૂ જનરેશનને પણ તમને સાંભળવાશ. મને ભાઈ કે અમે જે બી એન્ટ્રી મારીએ ને એટલે બધા કે હાય, ફોરેનમાં તો એવું છે ને, એન્ટ્રી મારો એટલે હાય. હાઈ થઈ જાય પછી અંદર બેસીએ, ચા પાણી જમવા કરવાનું પતી જાય પછી બધા બેસે એટલે બધાને સમજાવે કે ભગવાન મહાવીર આટલા વર્ષ પહેલા થઈ ગયા, એમણે દીક્ષા લીધી. જેવી વાત કરે દીક્ષા લીધી, નાનો છોકરો પૂછે વાય, પછી ભગવાને સાધના કરી આટલી તપશ્ચર્યા કરી, પાછું પૂછે વાય, દરેકમાં વોટ વેન વાય હુ વેન બધું એવું ચાલ્યા જ કરે. અંદર આવે ત્યારે હાય, કંઈક કહીએ એટલે બધામાં વાય, અને બધું જ સમજાવ્યા પછી નીકળીએ એટલે હાય. વાય ને બાય સિવાય કાંઈ નથી, પરદેશમાં હાય વાય ને બાય સિવાય કાંઈ નથી.
આપણે ત્યાં બાય નથી બોલાતું, બહાર નીકળે ને કોઈ મહેમાન બે કલાક પછી એટલે આપણે મા બાપ કે આપણે વળાવવા જઈએ એટલે શું કહીએ? આવજો આવજો કહીએ. એનો મતલબ સમજા? આવજો એટલે વેલકમ, ફરી પાછા પધારજો. આમ ક્રિયા શેની છે? આવવાની કે જવાની? આપણે એને વળાવવા જ ગયા છે ને. અંદર તો એમ જ થતું, મારો બેટો બે કલાક ખાઈ ગયો આપણા, હવે જલ્દીથી ટળે તો સારું. અંદર થી એમ છે ને, બહાર થી અંદર જાય તો સારું. આમ કેવું તો જાજો, પણ કહીએ છે શું? નિષેધ કભી બોલા નહીં જાતા, એ નિષેધ હૈ. આવજો માં અવકાશ. અરે તમને ખબર નહીં હોય, આપણા ત્યાં ભૂતકાળની અંદર કોઈ વહુ રસોઈ બનાવતી હોય ને, અચાનક એને ખબર પડે કે ઘી ખલાસ થઈ ગયું છે, એટલે એના ધણીને સવારમાં શું કે ખબર છે? નવી નવી હોય એટલે ખબર ના હોય કે હોબડો કે ઘી ખતમ થઈ ગયું હોય, હોસ્કો આવો તો લેતા આવજો. એટલે એની સાસુ આવે ધીરે રહીને કે બેટા ઘી ખલાસ થઈ ગયું છે, એવું ક્યારેય નહીં બોલવાનું. બોલવું હોય તો એટલું જ કહેવાનું, સાંજે આવો ત્યારે એક ડબ્બો ઘીનો લેતા આવજો. ખલાસ રસોડામાં રસોઈ ક્યારેય ખલાસ ન થવી જોઈએ. બહેનોમાં કેટલીક મમ્મીઓ એવી હોય છે કે બધાને જમાડી દીધા પછી પણ એના રસોડામાં બે રોટલી તો વધે વધે ને વધે, વધવી જોઈએ. જે રસોડામાં રસોઈ ન વધે એ રસોઈ કરનારી બાઈને અન્નપૂર્ણાની ઉપમા ન અપાય. પરમ દિવસે બે ત્રણ દિવસ પહેલા સેટેલાઈટમાં એક સાધ્વીજી મહારાજ કાળ કરી ગયા, બીઆરટીએસ ના રૂટમાં, ખબર છે? વોટ્સએપ થી ખબર છે, હસો નહીં. 58 વર્ષની ઉંમરના એ સાધ્વીજી મહારાજે બે વર્ષ પહેલા અંબાવાડીમાં માં સક્ષમણ કર્યું હતું. માસ કમળની આરાધના કરનારા ઉત્તમ સાધ્વીજી ભગવંત પરમ દિવસે કાળ ધર્મ પામ્યા. અડધો કલાક સુધી ડિવાઈડર પર પડ્યા રહ્યા, પછી ખબર પડી લઈ આવ્યા અને બધી જ વ્યવસ્થાઓ થઈ. પરમ દિવસે સાંજે સાધ્વીજી ભગવંતનો પત્ર આવ્યો છે અને પત્રમાં મને લખે છે, મારા સાહેબ અચાનક એક સાધ્વીજી ચાલ્યા જાય એટલે આઘાત તો લાગે છે, પણ અમે પાછા મજબૂત થઈ ગયા છે. કારણ અમે જે સંઘમાં છીએ ત્યાંના વ્યવસ્થાપક કલ્પેશભાઈ છે, એમણે જે રીતના બધો જ પ્રસંગ સંભાળી લીધો ને, મારા સાહેબ અમને એમણે નિશ્ચિંત કરી દીધા છે. અને પછી એમણે બીજી લાઈનમાં લખ્યું છે, એમના શ્રાવિકા ધાત્રિકા બેન છે, અહીંયા નહીં આવ્યા હોય ને તો આજે એમને હું ભર સભામાં ઊભા કરું. આ સાધ્વીજી લખે છે કે આ ધાત્રિકા બેન એમને જોઈએ એટલે 700 વર્ષ પહેલાના વસ્તુપાળના પત્ની ભાઈ તેજપાળના પત્ની અનુપમા દેવી યાદ આવી જાય. એમના રસોડામાં જઈએ એટલે રસોડું ભરપૂર હોય, સાધ્વીજીના પાત્રા ભરી દીધા વગર નારે આવી અન્નપૂર્ણા જેવી અનુપમા દેવી અમારા સંઘની અંદર છે. મારા સાહેબ તમે અમારી કોઈ ચિંતા ન કરો, રસોડું ખાલી થઈ જાય. 1 વાગ્યા સુધી કાલે વરસાદ પડ્યો હતો કે નતો પડ્યો? 1.5 વાગ્યા સુધી પડ્યો હતો. અમે સલવાઈ ગયા હતા અપાસરામાં ચિંતામણીમાં, 8:30 થી 1.5 વાગ્યા સુધીની પનિશમેન્ટ દીધી, ફસાઈ ગયો. હું હજી વ્યાખ્યાન કરીને નીચે ઉતરું, વરસાદ ચાલુ, અમે તો 5 ઠાણા હતા. આ સાધ્વીજી દેખાય છે 50થી વધારે ઠાણા હતા, કોઈને એ ઉપાશ્રયમાં તો રહેવાનું હતું જ નહીં. અમે જે ઉપાશ્રયમાં હતા ત્યાં પાણીની પણ સગવડ નથી, ગોચરીની તો નહીં પાણીની પણ. કોઈકને 85મી ઓળી ચાલે છે, કોઈને 75મી ઓળી ચાલે છે. 12:30 વાગ્યા ત્યારે મેં સાધ્વીજી ભગવાનને કીધું, ઉંમર લાયક છે, કોઈ 70ની ઉંમરના, કોઈ 80ની ઉંમરના, કીધું પચખાણ તો પારો, પાણી તો વાપરો. ના મારા સાહેબ, પાણી વાપરી લઈએ ને આ વરસાદ જો ચાલુ રહે તો અમારે ઉપવાસનો લાભ ન મળે. જુઓ કે એવો વિચાર નથી કરતા કે ક્યારે વરસાદ રૂકે એટલે ક્યારે ગોચરી લઈને વાપરીએ. જો આજે વરસાદ ચાલુ રહેશે તો અમે ઉપવાસ કરશું અને પાણી જો વાપરી દેશું તો અમને પચખાણ એકાશનાનું લાભ એકાશનાનો, કરશું ઉપવાસ, પાણી નહીં વાપરે. 1.5 વાગ્યા સુધી અમને પચખાણ પાર્યા નથી. અમારા કેટલાક યુવાનો ગોચરી લઈને આવ્યા, કરગર્યા, ઉંમર લાયક મારા સાહેબ માટે તો વોરો નહીં. અમે નહીં વોરી ભાઈ, અમે ટેવાયેલા છીએ, ચિંતા નહીં કરો. અમે જયારે વિહાર કરીએ છીએ ત્યારે કોઈ કાકી મામી ફુવા ફૈબા માસી હોતી નથી. પહોંચ્યા પછી ઘરે ઘરે વોરવા જઈએ છીએ
ત્યારે અમારી ગોચરી ભરાતી હોય છે, તો અમે ચિંતા નહીં કરો, તમે જાઓ. સંત એમની ચિંતા કરે, સાધ્વીજી ભગવાન એમના સંયમમાં સ્થિર રહે. એક પણ સાધ્વીજી હરામ છે પાણીનું ટીપું વાપર્યું હોય આ કાળમાં, આવા ઉત્તમ સાધ્વીજી ભગવાન તો આપણને મળ્યા છે ને, એ આપણું બહુ મોટું નસીબ છે. પણ હું બહેનો તમને કહું છું, આવતીકાલે રસોડું તમે સંભાળો ત્યારે થોડીક બુદ્ધિ રાખજો. ચોમાસાના દિવસોમાં વરસાદ પડે ને દોઢ અઢીને ત્રણ વાગે રૂકે તો કોક સાધ્વીજી ભગવાન મારા ઘરે પધારશે. તમે ખાલી એને એક રોટલી વોરાવશો ને, એ એક રોટલી આઠ રોટલી જેટલું પુણ્ય બંધાવશે. 12:30 તો આખું ગામ વોરાવે, 3:30 વાગે તો તમે રોટલી વોરાવો, દાળ ભાત શાક વોરાવશો ને, તો એક રોટલી તમને 8 રોટલીનું પુણ્ય બંધાવે. આટલી અક્કલ તમારે ચલાવવાની છે. અમારે ત્યાં બહેનો એવા હતા, રસોડું પતી ગયા પછી પણ 4 રોટલી તો ડબ્બામાં હોય ને હોય જ, ના હોય ને તો એ વહુને ફુવડ વહુ કહેવાય. ફુવડ, રસોડું ખાલી થઈ જાય, રસોડામાં થોડુંક તો રહેવું જ. હું તમને નિષેધ સમજાવું છું, અમારે ત્યાં ક્યારેય નિષેધ નહોતો, નેગેટિવ નહીં, રસોડું ખાલી ન થવું જોઈએ. મારા આશ્રમમાં અમે જઈએ ને, નંદુરબાર ગયા હતા, 4 દિવસમાં 10 વ્યાખ્યાન. પહેલા દિવસનું રાત્રિ પ્રવચન પૂરું થયું, 10 છોકરા ઉપર આવ્યા ચર્ચા કરવા, બેઠા 10:30 થયા એટલે મેં કીધું ભાઈ હવે મારો ટાઈમ થઈ ગયો, સવારે અમારે પાછું વહેલા ઉઠવાનું છે. એક ઊભા થતા ગયા ને કહેતા ગયા યે તો મી. મને મરાઠી થોડું આવડે એટલે મને એમ કે યે તો મી એટલે કે હું આવું છું. એ ગયો એટલે મેં કીધું ચલો પોરસી ભણાવી લો એટલી વારમાં આવશે. 10 મિનિટ ગઈ, 15 મિનિટ ગઈ, 20 મિનિટ ગઈ, મારો બેટો કોઈ ફરક્યો નહીં. મેં ચલો હવે સૂઈ જાઉં, ન આવે તો આપણે ક્યાં સુધી જાગવાનું. હું સૂઈ ગયો. બીજો દિવસ થયો, સવાર બપોરના પ્રવચન પૂરા થયા, રાતના પ્રવચન પૂરું, પાછા 10 જણા આવ્યા, બેઠા 1/2 કલાક અને વળી ઊભા થયા કે યે તો મી. એ જેવો યે તો મી કીધું એટલે ગળચી પકડી. તું કાલ પણ મનુન ગયેલા હતા કે યે તો મી મારા સાહેબ આ તમે યે તો મી અને યે તો મી કરતો આની એક તર નહીં તું નહીં સમજાણું. એટલે ઓલા કે મારા સાહેબ તમે પહેલી વાર આવો છો? મેં કીધું હા પહેલી વાર આવું છું. મને કે મારા સાહેબ આખા મહારાષ્ટ્રમાં રિવાજ છે કે અમે જતા હોઈએ ને ત્યારે જાઉં છું એમ ન બોલાય, હું પાછો જલ્દી. નો નિષેધ, નો વિરોધ, નો વિદ્રોહ, નો હિંસા, નો નબળા વચન. કેટલી વાતો કરું, કેટલી. કોઈ માણસ પરલોકમાં જતો રહ્યો હોય તો શું કહેવાય? મરી ગયો એમ કહેવાય? શું કહેવાય? ગુજરી ગયો. ગુજરી બજાર છે કે નહીં? બસ એ ગુજરી ગયો એટલે કે બજારમાં ગયા. પણ સ્પેશિયલ વર્ડ શું બોલાય? ગુજરી. મરી ગયો નહીં, એ શબ્દ આપણા કાનમાં ન સાંભળવો ગમે નહીં, માટે શું બોલાય? ગુજરી. અને એક દીકરી ઉંમર લાયક થઈ હોય અને એના લગ્ન થયા હોય ને 4 દિવસ પછી કોઈ દૂરવાળા આવીને કે હે તમારી દીકરીને કાઢી, ક્યાં કાઢી એટલે ઓલો ઉપાડીને કાઢી ક્યાં બોલાય? રામ બોલો ભાઈ રામ, થાઠણી કાઢી કહેવાય. દીકરીને કાઢી ન કહેવાય, દીકરીને યસ વળાવી કહેવાય. અને કોકને લઈ જતા હોય ને સમસાને ત્યારે શું બોલે? રામ બોલો ભાઈ. બરાબર છે, હિન્દુઓ બોલે ને રામ બોલો ભાઈ રામ. અને લગ્ન થતા હોય ત્યારે ઓલો રામ બોલો ભાઈ રામ રામ બોલો, ત્યાં શું બોલાય? ઓમ ગમ ગણેશાય. ઓલો કે રામ પણ ભગવાનનું નામ છે ને ગણેશ પણ ભગવાનનું નામ છે. ભલે ભગવાનના નામ હોય પણ એ અમુક જગ્યાએ બોલાય. લગ્ન હોય ત્યારે ગણેશને યાદ કરાય ને ઠાકડી હોય ત્યારે ગણેશ ના બોલાય, ત્યાં શું બોલાય? બહુ સારી કન્યા હોય ને, બહુ રૂપાળી, સ્લીમ ને સ્માર્ટ ને આવે ને બધી આવી એડ આવતી હોય છે 24 ને 36 ને 24 ને બધું, તો બહુ સારી કન્યા હોય ને તો એને સુકન્યા કહેવાય, પણ સારો વર હોય તો એને સુવર ના કહેવાય. ભાષા નો નેગેટિવ,
ભાષા એ માણસના મનની આત્મકથા છે. તમારી વાણી દ્વારા બોલાતા શબ્દો તમારા મનમાં ચાલતા વિચારોની ચાડી ખાતા હોય છે. તમે શું બોલો છો એના પરથી નક્કી થાય અંદરમાં અત્યારે તમારા મનમાં શું ચાલી રહ્યું છે. રસ્તા પરથી એક ઠાકડી પસાર થતી હતી. વહુ ને સાસુ બેઉ બારી પાસે આવ્યા. વહુને સાસુ સાથે જરાય બનતું નતું, પીતતો ગયો. એ ડોસલી, તારી ક્યારે આવી નીકળવાની? નહીં નહીં, હસો નહીં પ્લીઝ, આ હસવા માટે નથી કહેતો, જરાક સાંભળજો. પીતતો ગયો એટલે સાસુને કહે છે, એ ડોસલી તારી ક્યારે નીકળવાની? અને સાસુ કહે છે, બેટા રોજ ભગવાનને પ્રાર્થના કરું છું, ઉઠાવીને નથી રહેવું. બપોર ગઈ, સાંજ પડી, પત્ની રસોડામાં ગઈ, રસોઈ કરે છે, અચાનક ગેસનો બાટલો ફાટ્યો અને ઉડી પત્નીના શરીર ઉપર ઝાડ લાગી. બચાવ બચાવ બોલે પહેલા તો આખી શરીર સાડી બધું સળગી ગયું અને પત્ની ત્યાં જ મરીને ખતમ થઈ. અતિ ઉગ્ર પુણ્ય પાપાનામ ઇહૈ વલભતે ફલમ. સગી માની માફક જેને સાચવવાની હોય સાસુની સામે, એક વહુ જે રીતના શબ્દો બોલી છે એના દ્વારા જે પાપ બાંધ્યું એ પાપ આવતા જન્મમાં નહીં આ જન્મમાં ઉદયમાં આવ્યા. અને વહુ સાસુની તો નીકળશે ત્યારે નીકળશે, વહુની અર્થે નીકળી ચૂકી છે. શબ્દમાં તાકાત છે. બહુ સાચવીને બોલો, બહુ જાળવીને બોલો. કેટલાકની આદત હોય છે ટોન્ટમાં બોલવા, નહીં વ્યંગમાં પણ નહીં બોલવું. અમે દર 14 પક્ષી સૂત્ર બોલીએ છીએ, એમાં બીજો આલાવો મૃષાવાદ વિરમણનો હોય. અને એમાં અમને ભગવાને બહુ સરસ વાત કીધી કે જિંદગીમાં માણસ ચાર કારણે જુઠ્ઠું બોલતો હોય છે, કોહાવા, લોહાવા, ભયાવા, હાસાવા. ક્રોધથી પણ માણસ જુઠ્ઠું બોલે છે કે નથી બોલતા? તમે ગુસ્સામાં આવો ત્યારે તમને ખુદને ભાન હોય છે તમે શું બોલો છો? ક્રોધથી માણસ જુઠ્ઠું બોલે છે, લોભથી તો બોલો છો. એક નંબર અને બે નંબર બીજું શું છે? શું છે જુઠ્ઠું સુવાય બીજું કંઈ છે? એક નંબરને જો સચ કહેવાય તો દો નંબરને શું કહેવાય? જૂઠ. એ કયું જૂઠ કહેવાય? લોભનું જૂઠ છે. ક્રોધથી બોલે, લોભથી બોલે, ભયથી બોલે છે. ભયથી ડરી જાય ને, એ વાતો કેમ કરે છે? પોતે જ કરતો હોય તો ના ના હું નહીં, એ બાજુ વાળો એ ડરી ગયો, ડરી ગયો, ભયના કારણે માણસ જુઠ્ઠું બોલતો હોય. અને નંબર 4, કદાચ ક્રોધથી નહીં બોલતા હો, તમે લોભથી નહીં બોલતા હો, ભયથી નહીં બોલતા હો, પણ ઘણી વાર મજાકમાં જુઠ્ઠું બોલતા હો. વોટ્સએપ પર આવું કેટલું જૂઠ ચાલતું હોય છે. રત્નસુનોમાં ઘણી વાર કહે છે, સોશિયલ મીડિયાએ તમને બીજું કંઈ શીખવાડ્યું કે ન શીખવાડ્યું, પણ જૂઠ તો તમને બહુ સરસ શીખવાડ્યું. તમારી માં પૂછે, બેટા ક્યાં છો? શિબિરમાં છું મમ્મી. અને રામ જાણે કાકરિયામાં ફરતો. 9 નીકળ્યો અને ખબર છે આ 12 સુધી તો છોડવાના નથી. અને 12 પડીકું ક્યાંથી લઈ લે, ન હોય તો કોઈક વેચાતું લઈ આવે અને લઈને હાજર. મમ્મી આ ગયો તો શિબિરમાં ને જો આ પ્રભાવ ના મળી ગઈ. જૂઠ બહુ સરસ જૂઠ શીખવાડી દીધું છે. કોઈ પણ મિસિસ પોતાના મિસ્ટરને ફોન કરે ને, ક્યારે આવો છો, ક્યાં છો? આ 5 મિનિટમાં. અને કોઈ પણ મિસ્ટર અને મિસિસને કે તૈયાર થઈ ગઈ, આ 5 મિનિટમાં. હવે કોણે કોને જૂઠ શીખવાડ્યું એ ખબર નથી પડતી. બેવ જુઠ્ઠાડા ભેગા થયા અને પાછા એકબીજા ઉપર આક્ષેપ કરતા હોય, તું જુઠ્ઠાડી છો, ઓલો કે તું જુઠ્ઠાડી છે. વ્યંગમાં નહીં બોલો, ટંટમાં નહીં બોલો, કટાક્ષમાં નહીં બોલો છો. એપ્રિલ ફૂલના દિવસે તમે કેવી મજાક કરો છો જરાક બોલો, કેવી? ક્યારે ગંભીર મજાક હોય છે? આમ જોવા જાવ ને તો ગંભીર અને મજાક બે શબ્દનો મેળ ખાય છે, બિલકુલ કોન્ટ્રાસ્ટમાં ઊભા છે. છતાં હું ગંભીર મજાક એટલા માટે કહું છું, કોઈક બેનપણી પોતાની બેનપણીને એટલો જ વોટ્સએપ કરે, 1 એપ્રિલના દિવસે મારા જીજુ એક્સિડન્ટ થઈ ગયો. રિયલમાં બનેલી ઘટના કહું છું, રિયલમાં.
એટલે કે તારા મિસ્ટરનો એક્સિડન્ટ થઈ ગયો છે, આ સાંભળ્યું ને ઓલીને એટેક આવી ગયો, ઓલી પરલોકમાં ચાલી ગઈ છે. ગંભીર મજાક મત કરો. આજે બીજું કંઈ લઈને ન જાઓ તો એટલું નક્કી કરો, ક્રોધ લોભ અને ભયને છોડો, મજાકમાં જૂઠ નહીં બોલો. સાચું બોલો, તમારા માટે કયું અઘરું હશે, પહેલું કે છેલ્લું, ક્રોધનું કે હાસ્ય મજાકનું? મજાક કરો છો, મસ્તી કરો છો, મારે તો એમાં શું, જરા બે ઘડી મૂળ. અરે ભલામણ, જિંદગીમાં ક્યારેક એવી કોઈ ખતરનાક ઘટના ઘટી જશે ને, આખી જિંદગી સુધી પસ્તાવવું પડશે. નહીં કરો, મજાક નહીં કરો, ટંટમાં નહીં બોલો. કેટલીક છોકરીઓને આદત હોય છે, આમ સાસરે ગયા પછી એક વહુ પોતાની સાસુને રોજ સંભળાવે, આ કુકર તો મારા પપ્પાએ આપ્યું છે, આ ગેસ તો મારા પપ્પાએ આપ્યું છે. ઘરમાં એની રસોઈની કોઈક વેલ્યુ કરે ને, તારી રસોઈ તો જોરદાર, આમે નવી નવી હોય એટલે કરવી જ પડે ને, એટલે બધા બોલે હા અમારી વહુની તો રસોઈ, આહો હો આમ ખાવ તો આંગળા ચાટો અને બધું કંઈક બોલ્યા કરો. ઓલીને અક્કલ નથી કે એ તારા સારા માટે બોલે ત્યારે એ ઉલટું લે અને ટોન્ટ મારે, સાસુને ખાસ સંભળાવે, આ મિક્સર મારી મમ્મી આવી છે. આ સાંભળી સાંભળીને એની માની આંખમાંથી આંસુ જાય, સાસુની આંખમાંથી. જ્યારે ને ત્યારે રસોડામાં જાવ એટલે આ જ વાત સાંભળવાની, આ મારી મમ્મી આપ્યું છે, આ મારા પપ્પાએ આપ્યું છે, ના મારા બંને એવી આપ્યું, ના મારા બેને આપ્યું છે. એક દિવસ સાસુથી ન રેવાયું એટલે એણે એના પતિ એટલે ગયા વહુના સસરાને કીધું. સસરો કે જાવવા દે, કાલે હું આવું છું. રસોડામાં ગયા, ઓલીનું ચાલુ થઈ ગયું, આ મારી મમ્મી આપ્યું ને, મારી બેને આપ્યું ને, મારા પપ્પાએ આપ્યું ને, એ લોકો ચાઇના ગયા ત્યાંથી આ લઈ આવ્યા ને, જપાન ગયા ત્યાંથી આ લઈ આવ્યા. સસરાએ બધું જ સાંભળ્યા પછી કીધું, બેટા બધી વાત તારી સાચી, કુકર ગેસ મિક્સર જે પણ તને આપ્યું હોય બધી વાત સાચી, પણ તું એ કેમ ભૂલી જાય છે કે તારા મા બાપે અમને તારા જેવી દીકરી આપી છે? તારા જેવી દીકરી તો બજારમાં લેવા જઈએ તોય નહીં મળે, કુકર તો હજી બજારમાં મળશે, મિક્સર મળશે, ગ્રાઇન્ડર મળશે, ઓવન મળશે, બધું મળશે, તારા જેવી દીકરી નહીં મળે. તારા મા બાપે અમને જે તારા જેવી દીકરી આપી છે ને, એ બજારમાં શોધવા જશું તો પણ નહીં મળે. આ સાંભળ્યું અને છોકરીની આંખમાંથી આંસુ ચાલ્યા ગયા. મા બાપની માફી માગી, જિંદગીભર હવે આ શબ્દો બોલવાના બંધ કર્યા. ટોન્ટ કટાક્ષ નહીં. નંબર 3, ગાળો મત આપો. આની જ વાત છે, નો નેગેટિવ, ગાળો આપો. આજકાલ તમે વોટ્સએપની અંદર એકબીજાની સાથે ચેટિંગમાં ક્યારેક ઉશ્કેરાઈ જાઓ છો ત્યારે ગાળો બકતા હો છો, અને ગાળો ક્યારેક બે જણા ભેગા થાવ છો ત્યારે પણ બોલતા હો છો. જરાક મોટા થયા પછી તમારા મોઢામાંથી જે શબ્દો નીકળે છે, મહેરબાની કરીને શબ્દો બંધ કરો. ઉપદેશ માળામાં ધર્મદાસ ગણિતજીએ લખ્યું છે કે તમે જે ગાળ આપો છો મિનિમમ બીજા ભવની અંદર તમારે 10 વખત એવા બનવું પડશે. તમે કોકને કૂતરી, ગધેડી, આંધળી શું બોલો છો? બોલો છો? આવેશમાં આવી જાવ છો ત્યારે બોલો છો કે નથી બોલતા? અલ્પાદપી મૃષાવાદા રૌરવાદીશુ સંભવ. એક નાનકડું જૂઠ બોલો છો ને તો રૌરવ દુર્ગતિમાં ચાલ્યા જવું પડે. આવેશમાં ઉશ્કેરાઈને તમે કોકને કૂતરીને ગધેડી જયારે કહી દો છો ને, ભવિષ્યમાં યાદ રાખજો, 10 વાર 100 વાર 1000 વખત તમારે કૂતરીને ગધેડીના પેટમાં કૂતરાને ગધેડા તરીકે અવતાર લેવો પડશે. નહીં બોલો. આજે નાના છો એટલે ખબર નથી, આવતીકાલે તમે મોટા થશો, તમને એકાદ દીકરો થશે ને, એની હાજરીમાં તમે તમારી વાઇફને જ્યારે તતડાવતા હશો, ધધડાવતા હશો ને, તો તમે એમ નહીં માનતા કે તમારો દીકરો બુદ્ધુ કે બોકો છે કે બાગો છે, એને બધી ખબર પડે છે. મુંબઈમાં એક સ્કૂલની ઘટના કહું તમને. પહેલા સ્ટાન્ડર્ડમાં ભણતો છોકરો, એને અચાનક રિસેસની અંદર કોઈ છોકરી એની ચોપડી ખેંચી લીધી. જેવી ચોપડી ખેંચી એ છોકરાનો પિત્તો ગયો. એણે છોકરી કીધું, એ રણ કોને પૂછીને તે મારી ચોપડી લીધી? 5 વર્ષની ઉંમર, પહેલા સ્ટાન્ડર્ડમાં ભણનારા છોકરો અને સ્કૂલની ટીચર હેપતાઈ. છોકરાને ધીરે રહીને નજીક બોલાવ્યો, બેટા તું શું બોલ્યો એની તને ખબર છે? હા, હું આ શબ્દ બોલ્યો છું, એનો મિનિંગ શું થાય એ મને નથી ખબર. તો તારા મોઢામાં આ શબ્દ હવે સાંભળજો, હવે બરાબર સાંભળજો. આ છોકરાએ કીધું કે જ્યારે જ્યારે મારા પપ્પા મારી મમ્મી ઉપર ગરમ થાય ત્યારે ત્યારે મારા પપ્પા
મારી મમ્મીને આ શબ્દથી બોલાવતા. એટલે મેં નક્કી કર્યું કોઈ છોકરીને જ્યારે ખખડાવી હોય ત્યારે આ શબ્દથી ખખડાવવાનો, બાકી આ શબ્દની અર્થની મને કોઈ ખબર નથી. ટીચરે મા બાપને બોલાવ્યા, બેને બેસાડ્યા, કાઉન્સેલિંગ કર્યું. સાંભળજો, હવે તમારા ડાયવોર્સ થયા પછી કાઉન્સેલિંગ અમારે કરવા પડતા હોય છે. સમજો, મા બાપો પોતાના દીકરાને વહુને અમારી પાસે લઈ આવે છે. મારા સાહેબ હવે તમે છેલ્લા છો, અમે સમજાવી સમજાવીને થાક્યા, આખો સમાજ સમજાવીને થાક્યો, હવે તમારાથી જો સમજાવી શકાય તો સમજાવો, નહીં તો પછી ડાયવોર્સના પેપર નક્કી છે. કેટલા કાઉન્સેલિંગ થતા હોય છે અત્યારે, એક તો ન પરણતો હોય તો પરણાવવા માટેના કાઉન્સેલિંગ, એને મેરેજ કાઉન્સેલિંગ, અને પરણ્યા પછી હરખું બનતું નથી તો ડાયવોર્સના કાઉન્સેલિંગ. એક આવું કાઉન્સેલિંગમાં બે જણા પહોંચી ગયા, બે જણા નક્કી કર્યું હવે આપણે નથી રહેવું, ડાયવોર્સ લઈ લેવા. જેવા પહોંચ્યા ઓલા એ પેલા બંને જણાને સાંભળ્યા, કેમ તમારા પતિ સાથે તમારો શું પ્રોબ્લેમ છે? અરે એમની જીભ મરચા જેવી તીખી છે. ઓકે, પતિને બોલાવે, તમારે શું પ્રોબ્લેમ છે? એની જીભ તલવાર જેવી તીણી છે. ઓકે, હવે એક કામ કરો, તમે કાઉન્સેલિંગ કરવા આવ્યા છો તો મારા ટીચિંગનો એક પાઠ છે, બોલો શું. બેનને કીધું કે તમે જરા બહાર બેસો, ભાઈને કીધું તમે અંદર બેસો. ભાઈને કીધું કે તમારે બહાર જઈને તમારી પત્નીને એટલું જ કહેવાનું કે તું છે તો મારું ઘર ચાલ્યું છે. બોલો કે મારાથી એવું કઈ ન કહેવાય, હું તો ડાયવોર્સ લેવા આવ્યો છું. ઓલા કે તમારે મને રૂપિયા આપવા હોય ને મારું ટીચિંગ લેવું હોય, કાઉન્સેલિંગ લેવું હોય તો તમારે આટલું બોલવું જ પડશે, ફરજના ભાગ રૂપે પણ બોલવું પડશે. સારું, તમારે બહાર જઈને એટલું બોલવાનું તું છે તો મારું ઘર ચાલે છે. હું તો સવારથી સાંજ સુધી દુકાનમાં હોઉં. છોકરાને તે મોટા કર્યા, મોંઘવારીની વચ્ચે પણ તે ઘર ચલાવ્યું. તે મને કોઈ દિવસ એમ નથી કીધું કે રૂપિયા ઓછા પડે છે. આવનારા મહેમાનોને પણ તે સાચવી લીધા છે. તું જો ન હોત ને તો મને ખબર પડી જાત કે આ સંસાર કઈ રીતના ચલાવી લેવાય. તું છે તો આ ઘર ચાલે છે. ઓલે કીધું ઠીક છે, અને ઓલો બહાર નીકળ્યો. પત્ની બહાર બેઠી છે, એને પત્નીને જઈને ટીચિંગના ભાગ રૂપે કહેવાનું ચાલુ કર્યું, તું છે તો મારું ઘર ચાલે છે. ઓલીને થયું કે અત્યારે આ ગાળ આપવાની જગ્યાએ મને શું કહી રહ્યો છે? અને ઓલા એ પોપટ જેમ પડાવે એવી રીતના કહેતો ગયો, કહેતો ગયો, કહેતો ગયો. એનું પરિવર્તન થયું કે ના થયું? પણ ઓલીનું પરિવર્તન થઈ ગયું. એ ઊભી થઈ, આ બાજુ ધ્યાન આપો ભાઈ, તમે આ બાજુ ધ્યાન આપો. પતિએ બહાર જઈને પત્નીને કહેવાનું શરૂ કર્યું ને પત્નીના અંતરમાં પરિવર્તન શરૂ થયું. કે જે માણસે આખી જિંદગી સુધી મને ખખડાવવાના ધંધા કર્યા એ આજે શું બોલી રહ્યા છે? અને પતિ હજી પૂરું કરે પહેલા તો પત્ની ઊભી થઈ ગઈ. નહીં નહીં, આવું નહીં બોલો, તમે છો તો હું છું. દેખો આ રિવર્સ, તમારી વાણીના પડઘા હંમેશા પડ્યા વગર રહેતા નથી. એને રિવર્સ શરૂ થયું. જે ગઈકાલ સુધી એમ કહેતી હતી કે તમારી જીભ તો તલવાર જેવી તીખી છે, તમે છો તો હું છું, તમારા લીધે તો ઘર ચાલે છે,
મને ખબર છે તમે કેટલી મહેનત કરો છો, કેટલી મજૂરી કરો છો, આ મોંઘવારીની અંદર પણ તમે અમારું જે ઘર ચલાવો છો ને એને લીધે જ અમે છીએ. મારી ભૂલ થઈ ગઈ છે, હવેથી હું ક્યારેય તમારી સામે નહીં બોલું. બે ભેગા થયા, બંને અંદર આવ્યા અને ઓલો કાઉન્સેલર પૂછે છે, લ્યો આ પેપર અને બંને જણા ડાયવોર્સમાં સહી કરો. બે બે ભેગા લીધા અને ટુકડા કરીને ફેંકી દીધા. આટલું થઈ શકે? આટલું થઈ શકે? કોઈ ગમે તેટલી તમારી ભૂલ બતાવે ત્યારે તમે સારા શબ્દોથી એને જો નવાજવાનું કરશો, તમારી ભૂલો બંધ, એની પણ ભૂલો બંધ થઈ જાય. નંબર ટુ, નો નેગેટિવ. અને એને છેલ્લો પોઈન્ટ એ છે, ગાળ નહીં બોલો, ટોન્ટ નહીં બોલો, નિષેધ નહીં બોલો, વિરોધ નહીં બોલો, વિદ્રોહ નહીં બોલો, હિંસાત્મક શબ્દ નહીં બોલો. પણ સામે બોલવું હોય તો કેવું બોલો? પ્રિય બોલો, પથ્ય બોલો, તથ્ય બોલો. પ્રિયનો મતલબ સુગર કોટેડ બોલો. જે પણ શબ્દો કેવા છે પ્રેમથી બોલો, સારી રીતે બોલો, સરસ ભાષામાં બોલો. વાલ્કેશ્વરની અંદર એક બાઈક ઘડા વેચવા જાય, પોતે ધારાવીમાં રહેતી હોય, ધારાવી તો ખબર છે ને મુંબઈનું કેવું હોય, શું છે ત્યાં, ઝુંપડપટ્ટી તો છે પણ એમાં કોણ રહેતું હોય? દાઉદ અને ગૌલી સિવાયના માણસો કોઈ ના રહે. ડોન અને ગૌલીના માણસો જ જ્યાં આજુબાજુ રહેતા હોય ત્યાંની ભાષા કેવી હોય? કેવી હોય? ગાળાગાળી સિવાય બીજી કોઈ હોય? પણ એની એ બાઈક ત્યાં એક કુંભારણ રહે અને આ કુંભારણ એક દિવસ ઘડા વેચવા માટે વાલ્કેશ્વર જાય છે. ગધેડા ઉપર આમ ઘડા ગોઠવે અને પછી પોતાના ગધેડાને બુચકારતી 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 લઈ જાય. ગધેડી હોય, ગધેડી પર ઘડા, અને જ્યાં ગોવાલિયા ટેન્કથી ઉપર ચડવાનો ઢાળ આવે ને ત્યાં ઓલી હાફી ગઈ હોય, એ હાફી ગયેલીને ફટકારતી નથી, બુચકાર. સાંભળજો હવે, ત્યારે શું બોલે ખબર છે? ચાલ બેન ચાલ, ચાલ બેન ચાલ, બહુ વાર નથી, ચાલ બેન ચાલ. ગધેડીને બેન 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 કહેતી કહેતી આખો ટેકરો ચડાવી દીધો અને પછી એ ઘડા લઈ વાલ્કેશ્વરની શેઠાણીઓને વેચી આવે. એક દિવસ એક બેનથી રેવાયું નહીં. એ બેને કીધું, બેન આ ગધેડીને તમે બેન 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 કહો છો, અમારે ત્યાં તો બેનને ગધેડી કહેનારા છે અને તું ગધેડીને બેન કહે છે. હવે આ કુંભારણના મોઢાના શબ્દ સાંભળજો. એને કીધું, બેન ગધેડીને બેન ન કહું તો બીજું શું કહું? ગધેડી કહું, કારણ કે મારે વાલ્કેશ્વરની શેઠાણીઓની વચ્ચે ધંધો કરવાનો છે અને એક એક શેઠાણી મારો કસ કાઢી નાખતી હોય છે, ઘડો એક લેવાનો હોય આમ આમ ટકોરા મારે, બરાબર નથી, બીજો કાઢ. દસ માટલા બતાવું ત્યારે એક શેઠાણી એક ઘડો લે, મગજ એવું ગરમ થઈ જાય કે હમણાં ચોપડાવી દઉં, હાલી ગધેડીને લેતી એ નથી અને મારો ટાઈમ પાસ કરે છે, પણ એવું બોલીશ તો જિંદગીમાં એકે ગધી એકે ઘડો નહીં વેચાય. એટલા માટે ઈ શેઠાણીના માટે મોઢામાંથી ગધેડી ન નીકળી જાય એના માટે ગધેડીને આપણે ત્યાં કહે છે ને, ગરજે ગધેડાને. એક્ઝેક્ટલી, એ ગરજથી ગધેડાને કે ગધેડીને બાપને બેન કહેવા જો તૈયાર થતા હોઈએ તો રિયલમાં જે તમારા ભાઈ બહેન છે એના માટે કૂતરીને ગધેડીને હરામી. આહા, વધારે ખરાબ શબ્દો બોલવા માટે મને પણ પરમાત્માએ આ જીભ નથી આપી, માટે હું નીચે નથી ઉતરતો. તમે એટલા નીચે ઉતર્યા છો, એટલા નીચે ઉતર્યા છો કે જે શબ્દો મારા મોઢે શોભતા નથી. હાથ જોડો, આજે નક્કી કરો, એક અઠવાડિયાનો અભિગ્રહ કરો કે આ એક અઠવાડિયા માટે મજાકમાં જૂઠ નહીં બોલવાનું અને મજાકમાં કોઈને ગાળ પણ નહીં આપવાનું. હવે પૂછવા આવશે, આને ગાળ કહેવાય? એટલે પાછા ગાળના પ્રકારો મારે શીખવાના. અરે એક ટીચર તો હાવ વિચિત્ર હતો, એ ઇંગ્લિશ શીખવાડે કેવી રીતે શીખવાડે ખબર છે? એ કે હું તમને એકદમ રમતા રમતા ઇંગ્લિશ શીખવાડી દો, અને અમે એના ઇંગ્લિશના ક્લાસમાં ગયા. હું નાનો હતો ને ત્યારે ગુજરાતી મીડિયમમાં ભણતો હતો, ઇંગ્લિશના નવા નવા ક્લાસ હતા, અમારી સ્કૂલની અંદર ઉપર હતા, એ ટીચરે અમને શીખવાડવાનું શરૂ કર્યું. એમ એ ડી લખ્યું, પછી ડેસ આર એ સી એલ, પછી ડેસ સી યુ ડબલ ટી એ. અમે કીધું કે આ ટીચર પણ એમ એ ડી જ લાગે છે. હવે શું હતું એ ત્રણે ત્રણ? મેડ
રાસ્કલ અને કુત્તા, ત્રણેય ગાળ હતી ને, મેડ રાસ્કલ કુત્તા, એને આવડી ગયું. હા, સ્પેલિંગ આવડી ગઈ. પછી એને બે ડેસ કાઢી નાખ્યા, પછી એમએડી આરએએસ સીએલસીયુ ડબલ ટીએ એની વચ્ચે ડેસ, હવે શું થઈ ગયું? મેડ્રાસ કલકત્તા. પણ મેં કીધું આવી રીતના હું કેમ શીખવાડે છે? ગાળો દ્વારા, ગાળો દ્વારા તમે અમને મદ્રાસ ને કલકત્તા શીખવાડો. મેડ રાસ્કલ કુત્તા, મેડ્રાસ કલકત્તા. એક અઠવાડિયા માટે આવતા રવિવારની શિબિરમાં આવો, ત્યાં સુધી તમારા વોટ્સએપના ચેટિંગમાં પણ ગાળ નહીં જોઈએ, તમારી જબાન પર પણ ગાળ નહીં જોઈએ. જો આ ભાઈ આવી ગયા છે, તમે હાથ જોડો એટલે તમને કેમેરામાં ક્લિક કરવા માંગે છે. અને જો વોટ્સએપ પર કોઈની ગાળ પકડાણી તો આવતા રવિવારે આમાંથી શોધી શોધીને એક એકને પકડો. ધારણા અભિક્રમ, બેટા બેટા હાથ જોડો. કેટલી અઘરી બાધા છે મારા સાહેબ, એના કરતા ચોથ પાંચમ ને છઠ નો અઠમ કરી દો. આપી દો. કેમ ઉભા થયા? બાધા લેવા? પેલા બાધા લઈ જાઓ, પછી જાઓ. ધારણા અભિક્રમ ભાઈ, ટાઈમ પાસ નહીં કરો, મારી પાસે હવે ખાલી 15 મિનિટ છે. વોટ્સએપ પર એક પણ ગાળ નહીં લખવાની, જબાનથી એક પણ ગાળ નહીં બોલવાની. 6 મહિના પહેલા રત્ન સુંદર મહારાજ સાહેબ જ્યારે પંકજમાં આવ્યા હતા, ગ્રાઉન્ડમાં એમના પ્રવચન ચાલતા હતા, અને ત્યારે એમણે આ જ વાત મૂકી હતી કે જે ઝૂંપડપટ્ટીમાં બોલાતા હોય એવા શબ્દો અમારા જૈનોના મોઢા પર ના શોભે. એમણે જ્યારે બાધા આપી ત્યારે બધાએ હાથ જોડ્યા. એ પછી એમનું માઇક બંધ થઈ ગયું ને મારે ઊભા થવું પડ્યું. કલ્પેશભાઈ કીધું કે ઊભા થાઓ. હું ઊભો થયો ત્યારે મેં કીધું, આખી સભા જ્યારે હાથ જોડે છે ને, રત્નસુંદર મહારાજને કદાચ એમ થતો હશે વાહ, આખી સભાએ હાથ જોડ્યા. તમને એમ લાગતું હશે કે મારા સાહેબને વકરો દેખાય છે, પણ એમના અંતરમાં જઈને જોઈએ ને ત્યારે લોહીના આંસુ પડતા હશે કે જૈનોની સભામાં જબાનમાં ક્યારે પણ ગાળ ન આવે એવા શબ્દો ન બોલા એવી બાધાઓ આપવી પડે, એનાથી વધારે નાલેશી અમારી બીજી કોઈ જ નથી. અમારે તમને બાધા આપવી પડે કે તમારે ખુલ્લી છાતીએ ઉભા થઈને કહી દેવાનું, મારા સાહેબ અમે જૈન છે, વી આર જૈન, અમારા મોઢામાં ક્યારે નોન જૈન શબ્દ ન આવે. નોનવેજ ન જાય તો નોન જૈન આવે? તમે નોનવેજ શબ્દોનો પ્રયોગ કરતા હો છો, તમારી ભાષામાં નોનવેજ કોને કહેવાય એ તમે જાણો છો. એમ જો કેવડાવવા માંગતા હો તો હું તમને એમ કહું, નોનવેજ શબ્દના પ્રયોગ નહીં કરો, શરમ નથી આવતી? આ જબાન દ્વારા થાય તો પરમાત્માની પ્રાર્થના બોલો, જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ, અને પછી શું બોલો છો? જે જીભ. આહા, મને નથી સમજાતું સવારે દેરાસરમાં જે બોલે છે, જે જીભ જીનવર નેસ્તવે, એ જીભને પણ ધન્ય છે. નહીં, એને હું ધન્ય કહેવા તૈયાર નથી. સામે એક પંક્તિ ઉમેરવા જેવી છે, જીનવરને સ્તવ્યા પછી જે જીભમાંથી કોઈ નોનવેજ શબ્દ ન નીકળે તો એ જીભ ધન્ય નહીં, ધન્યાતી ધન્ય છે. કમ ઓન, ઊંચા કરી દો હાથ. હું જૈન છું, પરદેશવાળા સુધરી ગયા, અમારા માટે જૈન ડીશ રાખતા થઈ ગયા છે. ઇઝરાયલ બાલી ને ઇન્ડોનેશિયામાં ગયા પછી જૈન ડીશ મળી શકે, અને અમારા જે જીભ દ્વારા જૈન ડીશ ખવાય એ જીભ દ્વારા નોન જૈન નોનવેજ શબ્દ બોલી શકાય ખરા? બહુ અઘરું લાગશે. 28 કરવી સહેલી છે, 8 દિવસ આવા શબ્દો વગર રહેવું બહુ અઘરું છે. ધારણા વિગ્રામ, વેરી ગુડ, ગુડ. ઊભો થઈ જા, એની સામે પનિશમેન્ટ લેવી પડશે. જે દિવસે જે શબ્દ નીકળે એની સાથે જ એ દિવસે મોબાઈલને ટચ નહીં કરવાનો. ધન્યવાદ. ગમે તેવો 1,00,000 રૂપિયાનો ધંધો હોય તો પણ નહીં લેવાનો ફોન. મોબાઈલ સ્વિચ ઓફ. કેટલા સિમ કાર્ડ રાખ્યા છે? વેરી ગુડ. આ 56 ની છાતી કહેવાય.
તાળીઓ બંધ કરો, તમારા માટે મને તાળી પાડવાનું મન થાય એવું કરો. તમને ખબર છે, સચિન તેંડુલકર જ્યારે દાદરની શારદાશ્રમ સ્કૂલમાં ભણતો હતો અને એ જ વખતે એણે રમાકાંત આચરેકરની પાસે, એના કોચની પાસે રમવાનું ચાલુ કર્યું. અને એક દિવસ આચરેકરને બહાર જવાનું હતું એટલે સચિનને કહી ગયા કે આપણે આજે આ ફલાણી સ્કૂલની ટીમ સાથે રમવાનું છે વાનખેડેની અંદર. અને સચિનને પણ કીધું કે તારે રમવા જવાનું. સચિન ગયો, સાંજ સુધી ત્યાં હતો. સાંજે રમાકાંત આવ્યા, રમ્યો? એને કીધું ના રમ્યો નહીં, આજે મેં બેઠા બેઠા જોયું છે. અને સચિનના હાથમાં એની માએ એને સાંજના જમવા માટેનું ટિફિન આપ્યું હતું. સચિને જેવી ના પાડી, હું રમ્યો નથી, મેં આજે રમતી હતી એ ટીમ જોઈ. અને ત્યાં જ રમાકાંતે એવો જોરદાર લાફો માર્યો, એનું ટિફિન 10 ફૂટ દૂર ફેંકાઈ ગયું. અને પછી રમાકાંતે સચિનને આવીને કીધું, સચિન દુનિયા રમે અને સચિન જુએ એ હું નથી ઈચ્છતો, સચિન રમે અને દુનિયા એને જુએ એવું હું જોવા માંગુ છું. હું પણ એમ કહું છું આ અભિગ્રહ લે અને તમે જુઓ એવું નહીં, તમે બધા અભિગ્રહ લ્યો ને હું તાળી પાડું એવું મારે આજે કરવું છે. ધારણા અભિગ્રહ એક અઠવાડિયા માટે ઊભા થઈ જાવ તો જ ખબર પડશે. એક અઠવાડિયા માટે નોનવેજ શબ્દ નહીં, નોનજૈન શબ્દ નહીં, ગુડ. એક આંખમાં હરખ ના આંસુ અને એક આંખમાં શોક ના આંસુ. હરખ એટલા માટે કે આખી સભા આજે ઊભી થઈ ચૂકી છે, અને શોક એટલા માટે કે એક આવા નાનકડા અભિગ્રહ આપવા માટે તમે મારી 15 મિનિટ લઈ લીધી છે એનો મને શોખ થાય છે. છતાં તમે લીધી છે કારણ કે તમારી આ આદત પડી ગઈ છે એને દૂર કરવા માટેનો આજનો આ તમારો પ્રયત્ન છે. ભૂલમાં પણ ન આવી જાય ભાઈ, સાલું સાલા સાલી આ બધી ગાળ કહેવાય છે, એ પણ હવે મારે તમને શીખવાડવું ના પડે. માટે ભૂલમાં પણ ન, અને સાંભળો પનિશમેન્ટ અત્યારે જ આપી દઉં છું, એક વાર બોલાય એટલે સીધા 12 નૌકાર ગણી આપવાના. એક ગાળ ભૂલમાં, હ આ તો સારું, નમો ઇન્દ્ર નમસ્કાર, નમો ઇન્દ્ર નમો ઇન્દ્ર, એવું બધું ના કરતા. ધારણા અભિગ્રહ હાથ જોડો, ધારણા અભિગ્રહ પચખાય અન્નથન ભોગેણમ સહસા ધારણમ. ભાઈઓ છોકરાઓ જરા હાથ ઉજા કરો, ધારણા અભિગ્રહ પચખાય અન્નથન ભોગેણમ સહસા ધારણમ માત્ર સર્વ સમય વત્યા કારણમ. બેસી જાઓ નીચે. નંબર 1 નો એડવાઇસ, ચલો જલ્દી બોલો. નંબર 2 નો નેગેટિવ. અને નંબર 3 બોલશો નો ટોકેટિવ. ટોકેટિવ, ટોક એટલે, ટોક એટલે બોલવું, અને ટોકેટિવ એટલે વધારે પડતું. ઉત્તરાધ્યન સૂત્રમાં ભગવાન મહાવીર કહે છે, માય બહુયમ આલવે, બહુ નહીં બોલો. ભગવાને ખાલી કીધું એમ નહીં, દીક્ષા લીધા પછી 12.5 વર્ષ સુધી ભગવાન શું રહ્યા હતા, એક શબ્દ નથી બોલ્યા. બુજ્જ ચંડ કોશિયા જેવા 2-4 શબ્દોને માફ કરી દો, બાકી ભગવાને પણ મૌન રાખ્યું છે. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, સ્પીચ ઇઝ અ સિલ્વર બટ સાયલન્સ ઇઝ અ ગોલ્ડ. બોલવું એ જો ચાંદી છે તો ચૂપ રહેવું એ સોનું છે. ગુરુદયાલ નામના એક લેખક કવિ છે, આ કવિએ ઇંગ્લિશની અંદર સાયલન્સને એટલું બધું મહત્વ આપ્યું, એટલું બધું મહત્વ આપ્યું. સાયલન્સ ઇઝ અ લવ સ્પીચ ઇન કોડ. મૌન શું છે? પ્રેમની ભાષા છે. સાયલન્સ ઇઝ ધ સોંગ ઓફ ધ સ્પિરિટ. મૌન શું છે? આત્માનું બળ છે. એન્ડ સાયલન્સ ઇઝ ધ વિસ્પર ઓફ ગોડ્સ વોઇસ. એ પ્રભુનો મીઠો અવાજ છે. સાચું બોલો, બોલ્યા પછી પસ્તાવાનો વારો આવે કે ન બોલ્યા પછી? ચાલો આના કરતા હું ના બોલી હોત તો, આના કરતા હું ન બોલ્યો હોત તો, આવું ક્યારે થાય છે? બોલ્યા એટલે તમને ખબર છે, એક સિરિયલ આવી હતી ટીવી ઉપર, તોલ મોલ કે દરજી છે, દરજીની પાસે શીખો એકનું એક માપ એ કેટલી વાર લેતો હોય, 2 વાર. હજી અઠવાડિયા પહેલાં તમે કપડાનું માપ લીધું હોય અને ફરી પાછું નવું પેન્ટ લેવા જશો તો એમ કહી દેશો ચાલશે એવું ગયા અઠવાડિયાનું હતું? ના, આવો ફરીથી માપ લ્યો. અને એક વાર નહીં પણ કેટલી વાર? 2 વાર. 2 વાર માપ્યા પછી એ કાપે છે. હું તમને કહું છું, 2 વાર વિચાર્યા પછી 1 વાર બોલ, જેમ બહુ નહીં બોલું, કારણ વધારે પડતું જે બોલે છે એની ભાષામાં જૂઠ આવ્યા વગર રહેતું છે.
થાણાંગ સૂત્રમાં સુધર્મા સ્વામીજી લખે છે, મોહરીએ સચ્ચ વૈણસ્ય પલિબંધુ મુખરતા, મુખરતા એટલે વધારે પડતું બોલવું, એ સત્યના વિરોધી છે, એટલે કે એની ભાષામાં જૂઠ આવ્યા વગર ના રહે. તમે જોજો આખા દિવસમાં તમે વોટ્સએપ દ્વારા સત્ય વધારે બોલો છો કે જૂઠ વધારે બોલો છો? જૂઠ, એની તો હું બાધા જ નહીં આપું, કારણ કે હું આપીશ તો મને પાપ લાગશે. એક મિનિટ તમે નથી પાડી શકવાના, પણ વધુ પડતું બોલ બોલ એ તમને જુઠ્ઠું બોલાવે છે. હેમચંદ્રાચાર્યજી લખે છે, જે લોકો જુઠ્ઠું બોલે છે એને વેર બંધાય છે, જે જુઠ્ઠું બોલે છે એને જ ખેદ, શોક, ટેન્શન, ડિપ્રેશન આવે છે, અને જે જુઠ્ઠું બોલે છે એના જિંદગી ઉપર કોઈ વિશ્વાસ કરતો છે. જે રોજ જુઠ્ઠું બોલતો એનો વિશ્વાસ કરો ખરો? ના જ કરો. જવા દે યાર, ફેક હશે, ફેક ફેક ન્યૂઝ આવે છે કે નથી આવતા? આખી આખી ફેકની પ્રોફાઇલ બનતી હોય છે, તો ફેક ન્યૂઝ ના આવે, ઘણા આવા ફેક ન્યૂઝ કરતા હોય છે. બંધ કરો, બહુ પાપ બાંધો છો, બહુ કર્મ બાંધો છો, ચડાવી ચડાવી વધારી વધારીને વઘારી વઘારીને કહેવાનું પણ બંધ કરો. એક ભાઈના મેરેજ થવાના હતા એટલે સાસરે ગયો, એની સાથે પોતે ન બોલે એટલે પોતાના દોસ્તને લઈ ગયા. દોસ્તને કહે કે જો ભાઈ, જે પણ પ્રશ્ન સસરા પૂછે ને એનો તું થોડુંક વધારીને જવાબ આપજે. ઓલે કીધું ઓકે. ગયા પછી સસરા બેઠા, આગતા સગતા ચા પાણી થયા, ભાઈ કેમ, જોબ કરો છો? એટલે ઓલાએ કીધું, હા હા, પણ રિલાયન્સમાં જોબ છે, હવે જોબ બાટાના બૂટમાં નથી, જવા દીધી રિલાયન્સ. આને થયું આ ખાલું બોલે છે બહુ, હવે એણે જ કીધું તું જરાક વધારીને બોલજે, તો પગાર 30-40 હજારનો હશે. હું હોય 1.5 લાખનો પગાર, હવે 3 હજારનો પગાર હતો. એટલે ઓલાએ કીધું, તો ભાડામાં નહીં રહેતા, પોતાનો ફ્લેટ, ફ્લેટ હોય બંગલો છે, બંગલો. ઓલાને વધારી વધારીને કહેવાનું કીધું તું, તો ઘરમાં મારુતિ મર્સિડીઝ કંઈક તો હોય, BMW છે, ST ની બસમાં આવ્યો છે. ત્યાં ઓલા વરરાજાને થયું, આ વધારે કરે છે, નકામે ભાંડો ફૂટશે ને માંડ માંડ ઠેકાણું પડે છે, એ જતું રહેશે. એણે ખાંસી ખાધી, એટલે સસરાએ કીધું ખાંસી થઈ હોય TB થઈ ગયો છે. આ વધારે બોલવામાં આવે ના. પહેલા નંબરમાં બને તેટલું મૌન રાખો. જેટલા પણ મહાપુરુષો થયા છે ને, બોલવાથી નથી થયા, મૌન રાખવાથી થયા છે. ઋષભદેવથી મહાવીર સુધીના પ્રત્યેક તીર્થંકરોને કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી આ જબાનથી એક શબ્દનો પ્રયોગ નથી.